ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, શાંતિ નિકેતન એટલે વિશ્વભારતીના પણ કુલપતિ, રાજ્યસભાના સભ્ય, વળી દિલ્હીની ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ અને દસેક કાવ્ય સંગ્રહ, બે પદ્ય નાટકના સંગ્રહ. શેક્સપિયરે જે લખ્યા છે તે બધા પદ્ય નાટકો છે, જોકે કેટલાકને ખબર નથી હોતી. વાર્તા સંગ્રહો, એકાંકી સંગ્રહો, નવલકથાઓ, સંશોધન, વિવેચન શું શું નથી કર્યું ઉમાશંકરભાઈએ, પણ એમની ખરી ઓળખ કવિની છે. અને માટે જ શોધ નામના કાવ્યમાં એ કહે છે કે ગર્ભમાં રહેલા બાળકની બેડેલી આંખો, ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ તમે કાવ્યને ચમકતું જોયું છે. તો આ ઉમાશંકરભાઈને ઓળખવાની શરૂઆત ક્યાંથી કરીએ? એક વ્યક્તિ તરીકે જો એમનો પરિચય લેવો હોય તો એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે અથવા ઇન્દિરાની કટોકટીના કાળમાં એમણે શું કર્યું શું ન કર્યું. તો રઘુવીરભાઈ, તમે તો એમની ઘણી નિકટ રહ્યા છો, તો એની બે વાતો કરી શકો. એ પ્રવચનો સમયરંગમાં પ્રગટ થયેલા છે અને ઉમાશંકરભાઈની વિદાય પછી સ્વાતિબહેન, એમના નાના દીકરી, એમણે શેષ સમયરંગ એ નામે બીજા લખાણો પણ પ્રગટ કર્યા. આ લખાણોમાં સાહિત્ય, સંસ્કૃતિ, રાજનીતિ, વિજ્ઞાન, જગતના બધા પ્રશ્નો વિશે ઉમાશંકરભાઈના પ્રતિભાવો મળે છે, એટલે એ પુસ્તક વાંચવા માટે ખાસ સૂચન છે. ઉમાશંકરની ઘણી કાવ્ય પંક્તિઓ અમારી પેઢીના લખનારાઓ અથવા વાંચનારાઓને યાદ છે, અને આ જે સમગ્ર કવિતા દિલીપભાઈની પાસે છે એમાં જે બે પંક્તિ મૂકી છે, કહું, મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. વાહ. મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. ને પ્રશ્ન થાય કે આ તું કોણ છે? તો કર્મકાંડમાં તો માનતા નહોતા, પ્રસાદ ક્યાંકથી લાવ્યા હોય ને આપીએ તો એ સૂંઘીને ખાય કે ન ખાય નક્કી કરે. પણ ઉપનિષદનું દર્શન ગીતામાં કેવી રીતે પરિણત થયું એ વિશે PhD કરવા માગતા હતા, અને વેકેશનમાં લોકભારતી જાય તો ત્યાં વિદ્યાર્થીઓને ભણાવતા પણ હતા. નાના ભાઈ પ્રત્યે બહુ જ શ્રદ્ધા એમને. તો ઉમાશંકર, એમનું જીવન, એમનું લેખન એ સમગ્રતા લક્ષી છે. એમનો એક પ્રિય શબ્દ તે અખિલાઈ, લેખનમાં પણ અખિલાઈ આવે. તો આપે કહ્યું તેમ કવિતા એ મુખ્ય છે. કવિતા એમણે ગુજરાતીમાં તો લખી, અંગ્રેજીમાં લખી છે, સંસ્કૃતમાં પણ લખી છે. આ બધી ભાષાઓ આ લોકો બોલતા. દ્વારકામાં જ્ઞાનસત્ર હતું ત્યારે ઉમાશંકર, ડોલરરાય માકડ, જ્યોતિન્દ્ર દવે આ બધા સંસ્કૃતો બોલેલા. તમે સંસ્કૃત શીખો છો એમ રાજુબેન કહેતા હતા. ના, મને તો સારા સારા અર્થઘટનો, હું રઘુવીરભાઈને કાલે ચા નાસ્તો અમે સાથે કર્યો, તે મેં કહ્યું કે જુઓ ગીતામાં કહ્યું છે કે આપણે શું ખાવું શું પીવું, જેમ કે નાસ્તો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતહ, એટલે નાસ્તો તો ભાવે તેવો જ કરવો, ન ભાવે તેવો કદી ન કરવો. પણ સાહેબે કહ્યું ને કે પ્રસાદ જો મળે તો એ સૂંઘી લે ને પછી નક્કી કરે ઉમાશંકરભાઈ કે ખાવો કે ન. તો મેં એવું પણ વાંચ્યું છે કે ઘણા બધા લોકો એમને અવલોકન માટે પુસ્તક મોકલે, તે એ છે ને તે આમ આંખે અડાડે જેવું પણ પુસ્તક આવે. કોઈએ કહ્યું કે આ આટલું શ્રદ્ધાપૂર્વક આંખે, તો કે પછી હું એને કહી શકું કે તારું પુસ્તક મારી નજર તળેથી પસાર થવું છે. અને સુરેશ દલાલ એમ કહેતા, એમણે કશેક લખ્યું છે કે હું, એટલે કે સુરેશ દલાલ જ્યારે નાના હતા અને જ્યારે એમ કે અવિનાશ વ્યાસનું આક્રમણ રેડિયો પર ચાલુ નહોતું થયું, ત્યારે એમ કે એક ગીત વારંવાર વાગતું અને મને બહુ
ગમતું અને હું એને ગણગણ્યા કરતો કે ભૂમિયા વિના મારે ભંભવાતા ડુંગરા ધરતીની કુંજોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરાને, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. સોના સરવારિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી, સોના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી, ડાળે ઝૂલંત કોક કોકિલાને માટે, અંતરની વેદના હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, આખો અવતાર મારે ભમવા ડુંગરિયાને, જંગલની કુંજ કુંજ જોવી ફરી. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી. ભૂમિયા બુલેવી ભમવી રે કંદરા, ભૂમિયા બુલેવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લોવી જરી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરાને, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, મૂળરાજ અંજારિયા એ જોકની ચોપડીઓ બહાર પાડતા,
તો એમણે એમાં લખ્યું છે, હવે સાચું ખોટું હું નથી જાણતો, કે આ બકર ઠાકોર જરા સ્થૂળ હતા. એટલે એ ઘોડાગાડીવાળાને કહ્યું કે ભાઈ મને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને છોડી દે. તો એણે એમના કાનમાં કહ્યું કે ઘોડો જુએ નહીં એવી રીતે પાછળથી ચડી જાવ. પણ ઉમાશંકર જોશી જ્યારે એમના કાવ્યગુરુ બકર ઠાકોરને આ ભૂમિયા વિના 1932નું આ ગીત છે વિનય, તો એમણે સંભળાવ્યું બકર ઠાકોરને, ત્યારે એમણે વાંચ્યું પછી ચશ્મા ઉતાર્યા, આંખ જરા ચૂંચી કરી અને ઉમાશંકરને કહે છે, ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. એટલે શું ભાઈ, કોકિલા કે ડાળેથી માળો કરતી થઈ ગઈ. પણ એક પછી તો ઉમાશંકરનો ગ્રાફ એક અદ્ભુત કવિ એટલે માટે છે ઉમાશંકર, કારણ કે એમનો ગ્રાફ આમ 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 મૃત્યુ પર્યંત પરિવર્તનશીલ અને વિકાસશીલ રહ્યા. દિલીપભાઈની વાત પછી કરશે. પણ એ 41માં જન્મ દિવસે ઉમાશંકરે બે સોનેટ લખ્યા. આપણી ભાષાનું સૌથી પ્રથમ સોનેટ બકર ઠાકોરે લખેલું, ભૂલ થતી હોય તો સુધારજો, ભણકાર. પછી તો ઉમાશંકર અને સુંદરમે ઘણા લખ્યા, પછી ઉષ્ણસ અને જયંત પાઠકે. તો 41મે જન્મ દિવસે 21મી જુલાઈ મને લાગે છે બે સોનેટ લખ્યા, ગયા વર્ષો અને રહ્યા વર્ષો. ને ગયા વર્ષો એ તો ખબર ન રહી કેમ જ ગયા, ગયા સ્વપ્નો લાસે મૃદુ કરુણ હાસે વિરમ્યા. પણ આગળ તમને એ વિશે શું યાદ આવે છે દિલીપભાઈ? પહેલા તો આજ પૂરું કરીએ, ગયા વર્ષો રહ્યા વર્ષો, એક સોનેટ ગયા વર્ષો, તો એનો અંત આવે છે, પડે દૃષ્ટે ડૂબે કદિક શિવના શૃંગ અરુણા, રહ્યો જંખી ને ના ખબર વરસો કેમ જ ગયા. આ કેમ વર્ષો વીતી ગયા પણ હવે બચ્યું છે એમાં શું કરશું, રહ્યા વર્ષો તેમાં હૃદયભર સૌંદર્ય જગનું, ભલા પીલે વીલે મુખફર રખે સાત ડગનું, કદી લાધે જે જે મધુર રચિલે સખ્ય અહીંયા. મને આમંત્રે ઓ મૃદુલ તડકો દક્ષિણ હવા, દિશાઓના હાસો ગિરિવર્તણા શૃંગ ગરવા, બધોપી આકંઠ પ્રણય ભુવનોને કહીશ. અહીંયા દીર્ઘ હોવો જોઈએ અને અહીંયા દીર્ઘ અને યતિ આવે છે શિખરણીનો. હવે આ યતિ ભંગ કરીને બધોપી આકંઠ પ્રણય ભુવનોને કહીશું. એક ખાલી વિચાર કરો, આમ ધીમે ધીમે આપણે પી રહ્યા છીએ, આ કંઠ, કંઠ સુધી, કંઠવ્ય શબ્દો છે આ, અને પછી ઓષ્ઠવ્ય પ્રણય, આમ મોઢું ભરાઈ જાય, બધો બી આ કંઠ પ્રણય ભુવનોને કહીશું હું, રહ્યા વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવની હું. આ ઉમાશંકર, ઉમાશંકરને મુંબઈ સાથે ખૂબ ખૂબ મોહ હતો. અને આ તો પછીની વાત થઈ, પણ આરંભના જે યુવાન ઉમાશંકર હતા એમણે આત્માના ખંડેર લખ્યા હતા. આ સોનેટ માળા જે છે એ ખાસ તો મુંબઈ શહેર માટેની હતી. તો પહેલા જ સોનેટની અંદર જે અતિથિ થઈને આવેલ છે મુંબઈમાં, એ મુંબઈને જોઈ અભિભૂત તો થાય છે અને છતાં એ એટલું પ્રોત્સાહિત પણ થાય છે અને કંઈક એની અંદર એવું જાગી ઉઠે છે, ગરજી રહ્યો અતિથિનો
પુલકંત આત્મા અને કહે છે, આ ભૂમિનો થઈશ એક દી હું વિજેતા. આ મુંબઈ એટલો મોહ લગાડવાવાળું હતું, આ મુંબઈ એટલું પ્રેરક હતું, અને આ મુંબઈ એક મોટું આહ્વાન પણ હતું. અને એ આહ્વાનને માટે એમણે કહ્યું કે આ ભૂમિનો થઈશ એક દી હું વિજેતા. સોનેટ માળા તો ઘણી લાંબી ચાલે છે, પણ આ આત્માના ખંડેર છે. જ્યારે ઉમાશંકર ખૂબ મોટી ઉંમરના થયા, બધો આકંઠ પ્રણય એમણે ખૂબ પી લીધો હતો, અને ત્યાર પછી અચાનક ફેફસાની અંદર કંઈક સળવળાટ થયો હતો, અને એના ઈલાજ માટે એ અહીં ટાટા મેમોરિયલ હોસ્પિટલની અંદર આવ્યા.